ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજીનું રિવિઝન શરૂ કરીશું. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના કકામાં ખૂટતા અક્ષર પૂર્ણ કરો. અંગ્રેજી કકો તમને આપેલો છે, એમાં જે અક્ષર બાકી છે આપણે લખવાના છે, એના 3 માર્ક. પછી નીચે આપેલી એબીસીડીમાં ખૂટતા અક્ષર લખો. એબીસીડી અધૂરી પૂર્ણ કરવાની, એના પણ 5 માર્ક. પછી આપેલા નામનું અંગ્રેજી કરો. જો નામના સ્પેલિંગ અંગ્રેજીમાં લખવાના છે, એના 5 માર્ક. પછી ખૂટતા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખો. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે, એના પણ 5 માર્ક. અને પ્રશ્ન 5માં વારના નામ લખવાના, 7 વારના નામ લખવાના, 7ના 7 માર્ક. પછી 12 અક્ષરની 5 લાઈન લખવાની, એના 5 માર્ક. તો આજે આપણે પ્રશ્ન પહેલો અને બીજો જોઈએ. પ્રશ્ન 1માં શું કીધું છે? કક્કામાં ખૂટતા અક્ષર પૂર્ણ કરો. કનો કે એ, ખનો કે એચ એ, ગનો જી એ, ઘનો જી એચ એ. પછી ચનો સી એચ એ, છનો સી ડબલ એચ એ. પછી જનો જે એ, ઝનો ઝેડ એ, ટનો ટી એ, ઠનો ટી એચ એ, ડનો ડી એ, ઢનો ડી એચ એ. એના પછી હણ ફેનો હણ, હણનો એન એ, તનો ટી એ, થનો ટી એચ એ, દનો ડી એ, ધનો ડી એચ એ, નનો એન એ. પછી પનો પી એ, પછી ફટાકડાનો ફ, એનો એફ એ. પછી બનો બી એ, ભનો બી એચ એ, મનો એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો એલ એ, વનો વી એ. શ મીંડા વાળો શ, એનો એસ એચ એ. પછી ષટકોણનો સ, એનો પણ એસ એચ એ. પછી આવશે સસલાનો સ, એનો એસ એ. પછી હરણનો હ, હનો એચ એ, અડનનો એલ એ. ક્ષત્રિયનો ક્ષ, એનો કે એસ એચ એ. અને જ્ઞાનીનો જ્ઞ, એનો જી એન એ. આખો કક્કો વ્યવસ્થિત સારા અક્ષરે લખી અને પાકું કરવાનું છે. એમાં અમુક અક્ષર તમને નહીં આપેલા હોય, એના સ્પેલિંગ અને અક્ષર તમારે જાતે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2 જોઈએ. તો કે નીચે આપેલી એબીસીડીમાં ખૂટતા અક્ષર પૂર્ણ કરો. આખી એબીસીડી તમને નહીં આપેલી હોય, વચ્ચે જે જગ્યા ખાલી છે તમારે પૂરા કરવાના. પહેલી એબીસીડીનો એ, નીચે બીજી એબીસીડીનો એ, એવી રીતે પહેલી અને બીજી બે એબીસીડી સાથે લખવાની છે. એ ફોર એપલ, પહેલી એબીસીડીનો એ ઉપર, બીજી એબીસીડીનો નીચે. પછી બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ. પહેલી એબીસીડીના અક્ષર ઉપર લખવાના, બીજી એબીસીડીના નીચે. એફ ફોર ફિશ, જી ફોર ગોટ. જો પહેલી અને બીજી એબીસીડીના અક્ષર થોડા થોડા અલગ હશે, એટલે જોઈ વ્યવસ્થિત લખવાનું છે. એચ ફોર હોર્સ, પછી નીચે આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર ચોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ. એના પછી આપણે સામે જોઈએ. ક્યુ ફોર ક્વિલ, આર ફોર રેબિટ, એસ ફોર સન, ટી ફોર ટોય, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાયોલિન, ડબલ્યુ ફોર વોટરમેલન, એક્સ ફોર એક્સમસ ટ્રી, વાય ફોર યાક, અને ઝેડ ફોર ઝેબ્રા. હવે જો એબીસીડીમાં પહેલી એબીસીડીના અક્ષર છે એ મોટા, એટલે કે
કેપિટલ કરવાના બીજી એબીસીડી ના અક્ષર સ્મોલ એટલે કે બીજી એબીસીડી ના છે તો નાના કરવાના બરોબર એવી રીતે વ્યવસ્થિત એબીસીડી લખવાની છે અસ્તુ